ઉમેસાગરના લુણાવાડામાં કુખ્યાત સાજિદ ઉર્ફે રાબડીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. આ સમગ્ર મામલો એસપી ઉષા રાડા પ્રેસ કોન્ફરન્સને સંબોધી અને સમગ્ર ઘટનાને કારણે વિસ્તારમાં તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો અને સમગ્ર લુણાવાડા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે રાબડીનું ગઈકાલે રાત્રે એન્કાઉન્ટર કર્યું હતું. સાજિદે પોલીસ પર પહેલા હુમલો કર્યો હતો. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા સાજિદનું મોત નિપજ્યું હતું. પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. અત્યારે સમગ્ર વિસ્તારની અંદર તંગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો. કુખ્યાત સાજિદનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. લુણાવાડાના વોરાવાડની આ ઘટના છે. એસપી ઉષા રાડાએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી લુણાવાડામાં અત્યારે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે. અનેક ગુંડાઓમાં સંડોવાયેલો હતો કુખ્યાત સાજિદ કે જેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. ના બચ્યો અને પોલીસે ડિફેન્સમાં અને પબ્લિકના જે માણસો છે એમના પૂરા પ્રોટેક્શનમાં એમનો જીવ બચાવવા અને પોલીસે પોતાનો પણ જીવ બચાવવા માટે પીએસઆઈ લુણાવાડા કરેન છે એમણે ફાયરિંગ કર્યું. 3 રાઉન્ડ ફાયરિંગની છે. બીને બધાને અમારા લોકોને ઘેરી લીધા અને એને ડાયરેક્ટ જ તલવાર જ મૂકી દીધી કે તમે દરવાજો તમે કંઈ બી અવાજ શોર કરો કે તમારે ખલાસ કરી નાખીશું. ને પોલીસવાલા બી તે વખત હતા અને પોલીસવાલા આવી ગયા અને પોલીસવાલાની ઘણી મોટી અમે એના આભાર માનીએ. મહીસાગર જિલ્લાના આવેલા લુણાવાડામાં જરાતી વાડમાં ગઈકાલ રાત્રે પોલીસે કુખ્યાત સાજિદ ઉર્ફે રાબડીનું એન્કાઉન્ટર કર્યું છે અને ત્યાર પછી અસામાજિક તત્વો દ્વારા પોલીસની જે વાહનો છે તેના પર હુમલા કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો કે જે રીતના વાહનોના જે આગળના કાચ છે તેને તોડી નાખવામાં આવ્યા છે. 70 મારો કરવામાં આવ્યો હતો અને 70 મારામાં પોલીસના 3 થી 4 જેટલા વાહનો તૂટ્યા છે. જે રીતના આખું જોઈ શકો છો કે આગળનો જે ભાગ છે કાચનો તે તૂટી ગયો છે. જે રીતના પોલીસ અધિકારીની ગાડી છે તમામ પોલીસના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે કારણ કે આ જનરલ હોસ્પિટલ પર જે સાજિદ ઉર્ફે જે રાબડી છે તેનો મૃતદેહ અહીંયા રાખવામાં આવ્યો છે અને તેના કારણે જ પોલીસનો અહીંયા બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે જે રીતના સમગ્ર એન્કાઉન્ટરની ઘટના બન્યા બાદ સમગ્ર પંથકમાં એક ખળભળાટ મચી જવા પામ્યો છે અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે અને પોલીસને લઈને લોકોમાં ઉશ્કેરણી પણ કરી રહ્યા છે. ત્યારે ચોક્કસથી આ ઘટનામાં ક્યાંક ને ક્યાંક જે એન્કાઉન્ટર થયું છે આરોપીનું તેને લઈને લુણાવાડા પંથકના લોકો છે તે હાશકારો લીધો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, લુણાવાડા, મહીસાગર.